गीर सोमनाथ जिल्लामां श्रीकार वर्षाथी सर्वत्र खुशीनो माहोल छवायो छे। तो बीजी तरफ जिल्लाना समुद्र कांठाना गामोना खेतरोमां वरसादी पाणी भराई जता खेतरो बेटमां फेरवाया छे। आ विस्तारना खेडूतो माटे वरसाद जाणे आफत साबित थयो छे। समग्र गुजरात में मेघमहर विधिवत रीते शुरू थी तरह सूत्रापाड़ा वडोदरा झाला में अंदाजे 2000 वीघा जेटली जमीन में पानी भराया है। साथ सूत्रापाड़ा तालुकाना अनेक गामों की अंदाजे 10,000 हेक्टर जमीन में वरसादी पानी भराई जता मगफड़ी पाक निष्फल जवानी भीति सेवाई रही है। आ विस्तार खेडूतों आक्षेप है कि वन विभाग द्वारा कुदरती वहण बंद कर देवाथी अने जे डेम हतो तेना दरवाजा पर बंद कर देवाता प्रतिवर्ष आ परिस्थिति निर्माण पामे छे। दरेक सीजन में खेडूतों ने बियारण सहित अंदाजे 10-12 हजार नो खर्च थाय छे, जे हाल माथे पड़े तेवी शक्यता छे। खेडूतो दर वर्षे आ विकट समस्यानो सामनो करी रह्या छे, त्यारे सरकार आ समस्याना कायमी उकेल माटे नक्कर कार्यवाही करे तेवी खेडूतोनी मांग करी रह्या छे। सरकार श्री ने अमारी विनंती छे के अमारा ज गामनी वात करीए तो 2-3 हजार वीघा अत्यारे डूबमां छे। आ तो हुं ओछो आंकड़ो कहुं छुं, खरेखर अमारे जे पाछळ डेम विस्तार छे ત્યાં તો ઘણો ત્યાં પણ 2-3 હજાર વીઘા જમીન ડૂબમાં છે। એનું કારણ મુખ્ય એ છે કે અગાઉ અમારા ડેમની અંદર ગેટ હતા, 118 ગેટ હતા। આજે એ ગેટ કાઢીને એની જગ્યાએ આરસીસીથી ગેટ કાઢીને આરસીસીની દિવાલો કરી લીધી છે। એને કારણે પાણીનો નિકાલ જે થવો જોઈએ એ ઝડપથી થતો નથી। તો સરકારશ્રીને તો પહેલી વિનંતી એ છે કે અમે અગાઉ પણ રજૂઆત કરી છે કે કમસે કમ અહીંયા એક ગેટ તમે મૂકો, એટલે વધુ પડતું પાણીનો ભેરાવો થાય તો એનો ઝડપથી નિકાલ થઈ શકે। આરસીસીની દિવાલ કોઈ સંજોગોમાં તૂટે એવી પણ નથી, એ તોડી પણ નહીં, કાયદાની રીતે અમે તોડી પણ ન શકીએ, પણ એમાં એક ગેટ મૂકવો જોઈએ। આ જે રસ્તાને કારણે ઊંચા રસ્તા થવાને કારણે જે પાણી ખેડૂતો અને ભરણાજીના નાળા બેણાની વ્યવસ્થા કરવી જોઈએ, એવી અમારી સરકારશ્રી પાસે ખાસ વિનંતી। અમારા ગામની અંદર અને સૂત્રાપાડા તાલુકાની જ વાત કરું તો અમારા તાલુકાની અંદર મગફળીનું જ મોટા ભાગનું વાવેતર હોય છે, અને મગફળીના વાવેતરમાં કમસે કમ 1 વીઘા દીઠ 10 હજારનું બિયારણનો ખર્ચ થાય છે। હવે 1000 વીઘાનું નુકસાન અત્યારે થઈ ચૂક્યું છે, એટલે એ નુકસાનીનો તો કોઈ અંદાજ જ નથી। સરકારશ્રીને અમારી વિનંતી છે કે તાત્કાલિક કૃષિ વિભાગને જાણ કરીને આ બાબતોનો સર્વે કરીને ખેડૂતોને એને થોડું ઘણું વળતર મળે એવી અમારી માગણી છે। અમારા વિસ્તારમાં મોટે પાયે પાણીનું જે નુકસાન મેઇન પ્રશ્ન છે, અને પાણી અમારા આજુબાજુના વિસ્તાર બહુ ભરાય છે, એનો મેઇન હેતુ છે જંગલ ખાતામાં જે એ પાણીનું વેણ છે, એ વેણ એ લોકોએ એમાં ઝાડવા બાળવા સોંપી અને બંધ કરેલ છે, અને એનાથી અમારા ખેડૂતોને મોટી નુકસાની છે, અને જંગલ ખાતાનો ત્રાસય બહુ છે ખેડૂત ઉપર। એટલે સરકારશ્રીને મારે એટલી વિનંતી કરવી છે કે આ જે ખેડૂત ઉપર ત્રાસ કરે જંગલ ખાતાવાળા, એમાંથી મુક્ત કરાવો ખેડૂતને, એવી મારી નમ્ર વિનંતી। અરે આ રજૂઆતો મેં સરકારમાં ઘણી વાર કરી છે, પહેલાં આની પહેલાં હું તાલુકા પંચાયતનો સભ્ય છે, ત્યારે પણ મેં જંગલ ખાતાને સરકારને બધાને રજૂઆત કરી છે મારા લેટરપેડમાં, અને હજી પણ કરીએ છીએ। અને આ તો અમારા બાપદાદાના વખતે, અમારા નહીં પણ અમારા બાપદાદાના વખતે આ પાણીની સમસ્યા છે, એનો હલ કરવા અમે સરકારને નમ્ર અનુરોધ કરીએ છીએ। ભરતસિંહ જાદવ, લાઈવ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ।